જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કેરીના પાપડ. તડકામાં તપાયા વગર ઓછા સમયમાં આ પાપડ બની જાય છે. આ પાપડ બાળકોને ખૂબ જ પસંદ આવે છે. બજારમાં મળતા ચમચમ તરીકે ઓળખાતું મુખવાસ બિલકુલ એના જેવું જ સ્વાદ લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આજે આપણે કેરીના પાપડ બનાવવાના છે. તો અહીં મેં 500 ગ્રામ કેરી લીધી છે. મારી પાસે કિલો કેરી છે, પણ હું બે ફ્લેવરના પાપડ બનાવીશ, ખાંડના અને ગોળના. તો સૌપ્રથમ અહીં ખાંડના પાપડ બનાવવા માટે 500 ગ્રામ કેરી લઈ લીધી છે. સૌપ્રથમ આપણે કેરીની છાલ કાઢી લઈએ. કેરી તમે કોઈ પણ લઈ શકો છો, પણ કડક અને મીઠી કેરી લેવાની છે, પાકી કેરી લેવાની છે. કાચી કેરીનો યુઝ નથી કરવાનો. આ રીતે આપણે છાલ કાઢી લઈશું. કાચી કેરી જરા પણ યુઝમાં નથી લેવાની. કેરી મીઠી હોવી જરૂરી છે. તમે રાજાપુરી, કેસર, તોતાપુરી કોઈ પણ કેરી લઈ શકો છો. કેરીની છાલ કાઢી લીધી છે. હવે આપણે કેરીને સમારવાની છે. તમે જોઈ શકો છો આપણી કેરી ખૂબ જ સરસ એવી મીઠી મહેક આવે છે અને પાકી છે, કડક પણ છે. તો હવે આપણે સમારી લેવાનું છે. તો આ રીતે મિક્સર જારમાં સમારીને એડ કરી લઈએ. ટુકડા કરી લઈશું મીડિયમ સાઇઝના. તમે તમારા હિસાબે નાના મોટા ટુકડા કરી શકો છો. આપણે બ્લેન્ડ કરવાની છે. ખૂબ જ સરસ એવી મીઠી મહેક આવે છે. આ રીતે આપણે બંને કેરીને સમારી લઈશું. કેરીના ટુકડા થઈ ગયા છે. અહીં મારી પાસે મિક્સર જાર નાનો છે, તો હું બે વાર બ્લેન્ડ કરીશ. બ્લેન્ડ કરતી વખતે સાથે આપણે થોડી સામગ્રીઓ એડ કરવાની છે. તો અહીં મારી પાસે 1/4 કપ ખાંડ છે, તો હું બે વાર બ્લેન્ડ કરવાની છું. તો અડધી ખાંડ એડ કરીશ. અડધી ખાંડ બીજી વાર બ્લેન્ડ કરતી વખતે એડ કરવાની છે. તો રહેવા દઈએ. 1 લીંબુનો રસ લીધો છે, અડધો એડ કરી લઈએ. અને સૂંઠ પાવડર 1 ચમચીમાંથી 1/2 ચમચી એડ કરીશું. તમારી પાસે મિક્સર જાર મોટો હોય તો તમે એકી સાથે એડ કરી શકો છો અને સારી રીતે બ્લેન્ડ કરી શકો છો. હમણાં આપણે પાણી જરા પણ નથી એડ કરતા, સારી રીતે બ્લેન્ડ કરી લઈએ. આપણી કેરી બ્લેન્ડ થઈ ગઈ છે. એક બાઉલમાં કાઢી લઈશું. સેમ રીતે આપણે બાકીની કેરી બ્લેન્ડ કરી લઈએ. બાકીની સામગ્રીઓ એડ કરી લઈશું. ફરીથી મિક્સર જારમાં આપણે કેરીના ટુકડા ઉમેરી લઈએ. બાકીની જે ખાંડ રહેવા દીધી છે એ પૂરેપૂરી ખાંડ એડ કરી લઈશું. લીંબુનો રસ, સૂંઠ પાવડર. સૂંઠ પાવડર ખૂબ જ જરૂરી છે. જે વાયુ કેરીના ખાવાથી વાયુ થાય છે એ વાયુ અટકાવે છે અને હેલ્થ માટે પણ સારો છે. તો કેરી સાથે સૂંઠ પાવડર ખાવો ખૂબ જ જરૂરી છે, ખૂબ જ હેલ્ધી છે. ફરીથી બ્લેન્ડ કરી લઈશું. આપણે કેરીને બ્લેન્ડ કરી દીધી છે. કેરીમાં છારા હોય છે, તો આપણે છાણનીની મદદથી કેરીને છાણી લઈશું. પૂરેપૂરી કેરીનો અર્ક ઉમેરી લઈએ. ચમચીની મદદથી આ રીતે કાઢી લઈશું. છારાનું પ્રમાણ વધારે હોય છે, એ માટે આપણે આ રીતે કાઢવાનું છે. તમે જોઈ શકો છો છારા અલગ થઈને આખો કેરીનો અર્ક અલગ આવી ગયો છે. આ રીતે ચમચીની મદદથી આપણે છાણી લઈએ. આપણે અહીં પાણી એડ નથી કર્યું, એ માટે તમે જોઈ શકો છો આપણો કેરીનો અર્ક ખૂબ જ સરસ એવો ઘાટો છે. આ રીતે આપણે વાળી લઈશું. આપણો કેરીનો અર્ક ગરાઈ ગયો છે અને છારા પણ અલગ થઈ ગયા છે. હવે આપણે અહીં અર્કને હમણાં એક તરફ રહેવા દઈએ અને પ્લેટ લેવાની છે, સીધી પ્લેટ લેવાની છે. આપણે પ્લેટને ઊંધી રાખીશું અને ઉપર આપણે તેલથી ગાર્નિશ કરી લઈએ. આ રીતે
અહીં આપણે ક્વોન્ટિટી પ્રમાણે બે પ્લેટનો યુઝ કરવાનો છે. તો અહીં એક મેં પ્લેટ લીધી છે અને બીજું મારી પાસે સ્ટીલનું ઢાંકણ છે. તો હું ઢાંકણનો યુઝ કરીશ. તમે ઊંધો અથવા સીધો કોઈ પણ યુઝ કરી શકો છો. અહીં મારી પાસે સીધું ઢાંકણ છે, તેમાં જગ્યા વધારે છે, તો હું એ ઢાંકણ યુઝ કરીશ. ગાર્નિશ કરી લઈએ. હવે આપણે પ્લેટ પર કેરીનો અર્ક એડ કરવાનો છે. એક સરખા લેયરમાં આપણે પાથરવાનો છે. તો આ રીતે આપણે પાથરી લઈશું. લેયર એક સરખો રાખવાનો છે, વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં. આ રીતે ફેલાવતા જવાનું છે. જરૂર પ્રમાણે કેરીનો અર્ક એડ કરતા જશું. એકી સમતો અર્ક એડ કરી દેશો તો તમારું લેયર અમુક જગ્યાએ ઘાટું થઈ જશે અને કેરીનો અર્ક પાછો લેવો અઘરો પડી જશે. તો આપણે આ રીતે થોડો થોડો એડ કરીને પાથરી લઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે સેટ થાય છે. આ ટ્રીક ખૂબ જ આસાન છે. તમે પણ વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. આપણો કેરીનો અર્ક પથરાઈ ગયો છે. હવે દરેક તરફ એક સરખી રીતે સેટ કરી લઈએ. આપણે કેરીનો અર્ક પ્લેટ પર સેટ કરી લીધો છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો ઉપરથી આપણે મરી પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું. તમને પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો અને ન પસંદ હોય તો તમારે સ્કીપ કરવું હોય તો જરૂરથી સ્કીપ કરી શકો છો. આ રીતે બંને પ્લેટ પર મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈશું અને હવે આપણે પાપડને સૂકવવા મૂકવાનું છે. અહીં હું તડકામાં સૂકવવા માટે નથી મૂકતી. જો તમારે મૂકવું હોય તો તમે મૂકી શકો છો, પણ હું અહીં રૂમ ટેમ્પરેચર પર બે દિવસ સુધી ઘરમાં જ સૂકવવા દઈશ. બે દિવસ પછી આપણે ચેક કરવાનું છે. હવે આપણે ગોળના પાપડ બનાવવાના છે. તો એ માટે આપણે બીજી 500 ગ્રામ કેરી લીધી છે. બે નંગ થઈ છે. તો આપણે કેરીની છાલ કરીને સમારી લઈશું. પહેલાં આપણે જે રીતે છાલ કરીને સમારી છે એ જ રીતે આપણે છાલ કરીને સમારી લેવાની છે. મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે. અને અહીં ગોળની કેરી બનાવવા માટે પણ આપણી કેરી મીઠી લેવાની છે. આપણા કેરીના ટુકડા થઈ ગયા છે. મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આપણે ટુકડા એડ કરી લઈએ. અહીં આપણે કેરીના ટુકડાને બ્લેન્ડ કરવાના છે. પણ પહેલાં આપણે ખાંડના પાપડ બનાવ્યા એમાં બ્લેન્ડ કરતી વખતે સામગ્રી એડ કરી છે. તો આપણે અહીં સામગ્રીઓ એડ નથી કરવાની અને પાણી પણ એડ નથી કરવાનું. સારી રીતે બ્લેન્ડ કરી લઈએ. કેરી સારી રીતે બ્લેન્ડ થઈ ગઈ છે. હવે આપણે નોનસ્ટિક પેન લઈશું. પેનમાં આપણે કેરીનો અર્ક ઉમેરી લઈએ. પૂરેપૂરો અર્ક ઉમેરી લઈશું અને સાથે આપણે ગોળ એડ કરીશું. ગોળ આપણે એક કપ જેટલો લીધો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. આપણે ગોળ ઉમેરી લઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ વધારે ઓછો કરી શકો છો. મીઠું વધારે પસંદ હોય તો તમે એડ કરી શકો છો. અહીં જો તમે ખાંડ ન ખાતા હોય તો તમારા માટે ગોળના પાપડ બેસ્ટ છે. આપણે પૂરેપૂરો ગોળ ઉમેરી લઈએ. હવે આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. તો પેનને આપણે ગેસ પર ચડાવી દઈશું અને સ્લો ફ્લેમે ગરમ કરવા માટે મૂકી દઈએ. સારી રીતે મિક્સ કરીને ચલાવતા જશું. ગોળને આપણે પૂરેપૂરો મેલ્ટ થાય ત્યાં સુધી કન્ટિન્યુ આ રીતે ચલાવતા જવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું. સ્લો ફ્લેમે ગોળને સૌપ્રથમ મેલ્ટ કરી લઈએ.
તમે જોઈ શકો છો આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે કેરીના અર્કનો. કેરીના અર્કની તમે પહેલાની કન્સિસ્ટન્સી અને હમણાંની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. પહેલા કરતા કન્સિસ્ટન્સી થોડી સ્મૂથ થઈ ગઈ છે. હવે આપણે થોડી સામગ્રી એડ કરીશું. તો આપણે અહીં એક ચપટી જેટલું મીઠું એડ કરીશું અને એક ચમચી સૂંઠ પાવડર. સૂંઠ પાવડર ખૂબ જ જરૂરી છે કેરીની રેસીપીમાં. એક ચમચી મરી પાવડર એડ કરી લઈએ અને ફ્લેવર માટે આપણે એલચી પાવડર એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. સામગ્રીઓ મિક્સ કર્યા બાદ આપણે વધારે પડતું કૂક નથી કરવાનું, 5 મિનિટ જ કૂક કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. પાંચ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. આપણે 5 મિનિટ કરતા વધારે કૂક નથી કરવાનું. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે. હવે આપણે હલકું ઠંડુ થવા દેવાનું છે. તો કન્ટિન્યુ આ રીતે ચલાવીને ફટાફટ ઠંડુ કરી લઈએ. વધારે પડતું ઠંડુ નથી કરવાનું. હવે આપણે પ્લેટને તેલથી ગાર્નિશ કરી લઈશું. ક્વોન્ટિટી પ્રમાણે તમે પ્લેટ વધારે ઓછી લઈ શકો છો. પૂરેપૂરી ગાર્નિશ કરી લઈએ. આ રીતે આપણે બીજી પ્લેટ પર ગાર્નિશ કરીને રેડી કરી લઈશું. આપણી પ્લેટ ગાર્નિશ થઈ ગઈ છે. આપણો જે કેરીનો અર્ક આપણે કૂક કરીને રાખ્યો છે એ અર્ક ઠંડો થઈ ગયો છે. તો પ્લેટ પર એડ કરવાનો છે. અહીં બંને પ્લેટ પર આપણે કેરીનો અર્ક સેટ કરી દીધો છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે સેટ થયો છે. હવે આપણે સૂકવવા મૂકવાનું છે. તો આપણે રૂમ ટેમ્પરેચર પર 2 દિવસ સુધી રહેવા દેવાનું છે. 2 દિવસ પછી ચેક કરીશું અને જો તમારે તડકામાં રાખવું હોય તો તમે 5 થી 6 કલાક તડકામાં રાખી શકો છો. 1 કલાક બાદ તમારે ઉપર કોટન કાપડથી કવર કરી લેવાનું, જેના કારણે ધૂળ મીઠી નહીં લાગે. તો આપણે રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈશું અને 2 દિવસ પછી ચેક કરી લઈશું. 2 દિવસ થઈ ગયા છે. આપણા પાપડ સારી રીતે સેટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો હાથ સાથે ચીપકતા પણ નથી, ખૂબ જ સરસ એવા સુકાઈ ગયા છે. આપણે રૂમ ટેમ્પરેચર પર જ રાખ્યા છે, આપણે તડકામાં જરાય મૂક્યા નથી. હવે આપણે કટિંગ કરવાના છે. તો આ રીતે સ્ક્વેરમાં કટિંગ કરી લઈશું. તમારે જે શેપમાં કટિંગ કરવા હોય તમે એ શેપમાં કટિંગ કરી શકો છો. આ રીતે ખૂબ જ સરસ રીતે કટિંગ થઈ જાય છે. અને જો તમારે ચેક કરવું હોય કે તમારા પાપડ સુકાઈ ગયા છે કે નહીં, તમારે આ રીતે ચેક કરવાનું. ખૂબ જ સરસ એવું સેટ થઈ ગયું છે. આ રીતે આપણે કટિંગ કરી લઈશું. આ જ રીતે આપણે બીજી તરફથી કટિંગ કરવાના છે. આપણા ગોળના બનાવેલા પાપડ કટિંગ થઈ ગયા છે. પ્લેટને આપણે એક તરફ રાખવાની છે. તમે જોઈ શકો છો આપણા પાપડ ખૂબ જ સરસ એવા ટ્રાન્સપરન્ટ બન્યા છે અને ટેસ્ટમાં ખૂબ જ લાજવાબ છે. તમારે ચમચમ જેવો ટેસ્ટ છે, ખાતો મીઠો. તો આ રીતે આપણે સ્લાઈસ કાઢી લઈશું. સ્લાઈસ કાઢતા પહેલાં આપણે અહીં બીજી તરફ ખાંડના બનાવેલા પાપડ પણ સુકાઈ ગયા છે. તો આપણે એ પણ આ જ રીતે કટિંગ કરી લઈશું. તમને અમારી આ 2 રેસીપીમાંથી જે રેસીપી પસંદ આવતી હોય એ રેસીપી તમે બનાવી શકો છો. જો તમે ઘરમાં ખાંડ ઓછી યુઝ કરતા હોય, ખાંડનું ખાવાનું વધારે પસંદ ન કરતા હોય, તો તમે ગોળથી પણ બનાવી શકો છો. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો તમે જરૂરથી બનાવો. ખૂબ જ સિમ્પલ છે. હમણાં કેરીની સિઝન ચાલે છે તો તમને કેરી પણ આસાનીથી મળી રહેશે. અને બહાર બજારમાંથી સ્વીટ લાવવા કરતાં તમે આ રીતે ઘરમાં જ સ્વીટ બનાવશો.
तो हेल्दी पण छे, बाळको माटे पण हेल्दी छे। अने कोई पण आपणे मिलावट वाली वस्तु एड नथी करी। आपणे जे कटिंग करी लीधा छे चेक करी लईशुं। आपणा खांडना पापड़ पतला बनाव्या छे, आपणे आ रीते चप्पूनी मददथी चेक करवाना छे। आ रीते आपणे प्लेट परथी काढी लईशुं। तमे जोई शको छो गोळना पापड़ करता खांडना पापड़ खूब ज सरस एवा पतला बनाव्या छे अने ट्रांसपरंट पण छे। तो आ रीते तमे बनावीने स्टोर करी शको छो। आ पापड़ तमे 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો, તો તમે જરૂરથી બનાવો। આ રીતે આપણે બાકીના પાપડ કાઢી લઈશું। તમારે આ પાપડ તરવાની અથવા શેકવાની જરૂર નથી, તમે આમ જ સ્ટોર કરીને ખાઈ શકો છો। અહીં મેં સ્ક્વેરમાં કટિંગ કર્યા છે, હવે આપણે લાંબી સ્લાઈસમાં કટિંગ કરીશું। તો અહીં ગોળવાળા પાપડની પ્લેટ લઈશું અને આ રીતે ફરીથી લાંબી સ્લાઈસમાં कटिंग करी लईए। तमारे जे शेप में कटिंग करव हो, जे रीते राउंड शेप करव हो, रोल बनावा हो, तो तमे ए रीते पण स्टोर करी शको छो। तो आपणे आ रीते कटिंग करी लईशुं अने स्टोर करवा माटे आ रीते रोल पण बनावी शको छो। तमे जोई शको छो हाथ पर जरा पण चीपकता नथी। आ रीते आपणे रोल बनावी लईशुं। प्लेट पर तमे जोई शको छो क्लीन थई गई छे। तो आ रीते तमे पापड़ने स्टोर करी शको छो। तमारे जे रीते पसंद होय ए रीत करी शको छो। हुं अहीं रोल बनावीने स्टोर करीश। स्क्वेर मां एक प्लेट स्टोर करीश। अमारी आ रेसिपी तमने पसंद आवे तो अमारी रेसिपीने लाइक अने शेर करो। દર્દી ને અંદર જાગવા તો આટલા નું બધા હવે જવાના તો જાણે એમ છે